નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર 6 મિત્રો આપણું 5 એટલે કે પદાર્થનું અલગીકરણ અને ભાગ નંબર છે આપણો 7. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 6 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે ઘનીભવનની પ્રક્રિયાઓ વિશે અને એક કરતા વધારે અલગીકરણની પદ્ધતિઓનો ઉપયોગ કઈ રીતે થતો હોય એના વિશેનો અભ્યાસ આપણે પ્રવૃત્તિ નંબર 7 દ્વારા ભાગ 6 ની અંદર કરી ચૂક્યા છીએ. અને હવે આ ભાગ 7 ની અંદર આપણે પાઠ્યપુસ્તકની અંદર જે તમને ટોપિક આપેલો છે પેજ નંબર 42 ઉપર કે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે એના વિશેનો અભ્યાસ આપણે આ ભાગ 7 ની અંદર કરવાનો છે. તો જોઈએ મિત્રો કે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે. પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે. એટલે કે આપણે કીધું કે ઘણા બધા પદાર્થો છે કે જે પાણીની અંદર ઓગળી જતા હોય છે. તો શું પાણી છે એ કોઈ પણ પદાર્થને કોઈ પણ જથ્થાની અંદર એ ઓગાળી શકે છે? એટલે કે પદાર્થ છે એ પદાર્થનો જથ્થો કોઈ પણ હોય, એટલે ગમે તેટલો પદાર્થ હોય તો શું એ પાણીની અંદર ઓગળી શકશે? દાખલા તરીકે એક ગ્લાસ પાણી છે તો એક ગ્લાસ પાણીની અંદર શું 1 કિલો ખાંડ આપણે ઓગાળી શકીએ છીએ? બરોબર. તો એના વિશેનો અભ્યાસ આપણે આ ટોપિકની અંદર કરવાનો છે. એટલે કે શું પાણી છે એ ગમે તેટલા જથ્થાની અંદર પદાર્થને પોતાનામાં ઓગાળી શકે છે? તો જુઓ મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં સાથે સાથે કે પ્રકરણ 4 માં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે. હવે આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ચૂક્યા કે ઘણા બધા એવા પદાર્થો છે કે જે પાણીની અંદર ઓગળતા હોય છે અને એ દ્રાવણ બનાવે છે. તો આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહી શકીએ છીએ. કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગળતો હોય તો આપણે શું કહી શકીએ કે એ પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે. ખરું ને મિત્રો? એ આપણે આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે જુઓ કે જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુ ને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય? હવે માનો કે પાણીનો કોઈ ચોક્કસ જથ્થો છે, બરોબર. તો એ ચોક્કસ જથ્થામાં આપણે કોઈ પદાર્થ છે એ વધુ ને વધુ ઉમેરતા જઈએ તો શું થાય? બરાબર છે. તો દાખલા તરીકે માની લો કે 1 ગ્લાસ પાણી છે, તો 1 ગ્લાસ પાણીની અંદર આપણે વધુ ને વધુ ખાંડ અથવા તો કોઈ મીઠું કોઈ પણ પદાર્થ આપણે ઉમેરતા જઈએ તો તેનું શું થાય? તો હવે જોઈએ મિત્રો કે પ્રવૃત્તિ નંબર 8 દ્વારા આપણે સમજીએ. જુઓ મિત્રો સાથે સાથે પ્રવૃત્તિ 8 શું કહેવામાં આવી છે કે તમને એક બીકર કે ટમ્બલર અથવા એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે. 1/2 કપ જેટલું પાણી બીકરમાં લો. સમજો, એક બીકર લેવાનું છે, એમાં 1/2 કપ પાણી નાખવાનું છે. એક બીકર લેવાનું છે, એ બીકરમાં 1/2 કપ પાણી નાખવાનું છે. હવે આગળ જુઓ કે 1 ચમચી મીઠું એટલે કે 1 ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે 1 ચમચી તમારે મીઠું નાખવાનું છે. એક બીકર લીધું, બીકરની અંદર તમારે 1/2 કપ પાણી નાખવાનું છે. પાણી નાખ્યા બાદ તમારે તેમાં 1 ચમચી મીઠું નાખવાનું છે. હવે એ મીઠું નાખ્યા બાદ તમારે એ પાણીને જ્યાં સુધી મીઠું અંદર ઓગળી ન જાય ત્યાં સુધી તમારે એને હલાવતા રહેવાનું છે. હવે જુઓ
કે ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો. હવે આ મીઠું ઓગળી જાય ત્યાર પછી શું કરવાનું છે કે ફરી વખત તમારે બીજી એક ચમચી એમાં મીઠું નાખવાનું છે અને ફરી વખત એને હલાવવાનું છે. હવે દરેક વખતે એક એક ચમચી મીઠું આ રીતે ઉમેરતા જાઓ. હવે તમે શું કરશો કે એક ચમચી મીઠું નાખ્યું, વળી પાછા એને હલાવશો એટલે મીઠું ઓગળી જશે. ઓગળી જાય ત્યાર પછી તમારે બીજી ચમચી મીઠું નાખી અને હલાવવાનું છે. જો એ ઓગળી જાય તો વળી પાછું ત્રીજી ચમચી મીઠું નાખી અને એને હલાવવાનું છે. આ રીતે તમે પ્રક્રિયા ચાલુ રાખો. પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ થાય ત્યાં સુધી તમારે પ્રક્રિયા ચાલુ રાખવાની છે. કે થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે. તો એક સમયે એવું થશે કે જ્યારે તમે ચમચી મીઠું નાખો છો ત્યારે તે મીઠું ઓગળવાનું બંધ થાય છે અને તે પાત્રના તળિયે બેસી જાય છે, પરંતુ એ ઓગળશે નહીં. મીઠું તળિયે બેસી જાય છે કારણ કે આપણે એક ચમચી મીઠું નાખ્યું એ ઓગળી ગયું, ત્યાર પછી બીજી ચમચી નાખ્યું એ ઓગળી ગયું, ત્યાર પછી ત્રીજી ચમચી નાખ્યું એ ઓગળી ગયું. તો આ રીતે એક સમયે આ રીતે વારાફરતી એક એક ચમચી મીઠું નાખતા કોઈ એક સમયે મીઠું છે એ ઓગળવાનું બંધ થઈ જશે અને એ પાત્રના તળિયે બેસી જાય છે. એટલો મતલબ એવો કે હવે એમાં મીઠું ઓગળી શકશે નહીં. તો જુઓ, એમાં તો આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. આનો મતલબ એવો થાય કે હવે જે આપણે પાણીનો જે જથ્થો લીધો હતો તેમાં હવે વધારે મીઠું ઓગાળી શકાશે નહીં. તો દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે તેમ કહેવાય. કે હવે એમાં વધારે મીઠું ઓગાળી શકાય એમ નથી. તો ત્યારે આપણે શું કહીએ કે આ જે દ્રાવણ છે એ દ્રાવણ કેવું બનેલું છે? સંતૃપ્ત દ્રાવણ બનેલું છે તેમ કહી શકીએ. શું કહી શકીએ? સંતૃપ્ત દ્રાવણ. આ જે દ્રાવણ હવે તૈયાર થયું છે એ કેવું છે? સંતૃપ્ત દ્રાવણ છે એવું આપણે કહી શકીએ. કેમ? કે હવે તેમાં વધારે મીઠું ઓગાળી શકાય તેમ નથી. તો પહેલી રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ થઈ હશે તેનો સંકેત અહીંયા છે. કે કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતા પણ મીઠાનો જથ્થો ઘણો વધારે થઈ ગયો હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ, જે પાછી મળવું શક્યું નથી. તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શક્યો. જો આપણે વધારે પ્રમાણમાં પાણી લઈએ તો હજુ પણ એમાં મીઠું ઓગાળી શકાય છે. તો માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી. તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી દ્રાવણ સંતૃપ્ત થાય તે પહેલા પાણીમાં વધુ મીઠું ઓગાળી શકાય? તો ચાલો આપણે એક પ્રયત્ન કરી જોઈએ. તો જુઓ મિત્રો, પ્રવૃત્તિ નંબર 9. જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ નંબર 9 શું કહેવા માંગે છે? કે બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ કે જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય. આમ તમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે. સમજો, એક બીકર લેવાનું છે, તે બીકરમાં પાણી નાખો. એ બીકરમાં પાણી લઈ અને તેમાં મીઠું ઓગાળવાનું છે. શું ઓગાળવાનું છે? મીઠું. હવે મીઠું નાખી અને ઓગાળશો એટલે દ્રાવણ જેમ થઈ જશે, મીઠાનું દ્રાવણ થઈ જશે. પરંતુ ત્યાં સુધી ઓગાળવાનું છે કે જ્યાં સુધી મીઠું ઓગાળવાનું બંધ ન થાય. બંધ ન થાય ત્યાં સુધી તમે ઓગાળશો, બરાબર છે? તમને કેવું દ્રાવણ મળી જશે? આપણે આગળ કીધું કે સંતૃપ્ત દ્રાવણ બની જશે, એટલે કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ.
હવે આ કેવું દ્રાવણ તૈયાર થયું મિત્રો? તો કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ, કે હવે એમાં વધારે મીઠું ઓગાળી શકાય તેમ નથી. આગળ જુઓ હવે કે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તમે શું જોઈએ, હવે શું કરવાનું છે? આ જે સંતૃપ્ત દ્રાવણ છે એમાં થોડા પ્રમાણમાં મીઠું ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? મીઠું ઉમેરવાનું છે. હવે એ મીઠું ઉમેર્યા બાદ તમારે એને શું કરવાનું છે? તો કે ગરમ કરવાનું છે. શું કરવાનું છે? એને ગરમ કરવાનું છે. હવે ગરમ કર્યા બાદ તમે એમાં શું જુઓ છો એની તમે નોંધ કરો કે બીકરના તળિયે રહેલા અદ્રવ્ય મીઠાનું શું થાય છે. હવે જે તમે એક ચમચી મીઠું નાખો છો એ મીઠું ક્યાં જમા થાય છે? તો કે પાત્રના તળિયે જમા થાય છે. હવે એને ગરમ કરશો તો એ મીઠાનું છે એ મીઠાનું શું થાય છે એનું તમારે અવલોકન કરવાનું છે. તો શું તે હવે ઓગળ્યું? જો હા તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે? તો જો તમે આ મીઠું નાખ્યા બાદ એટલે કે મીઠું છે એ ક્યાં જશે? તો કે પાત્રના તળિયે. અને ત્યાર પછી તમે એને ગરમ કરો છો. તો ગરમ કરશો તો શું થશે? એ મીઠું છે ધીમે ધીમે ઓગળવા લાગશે. જેમ તમે ગરમ કરતા જશો એમ એ મીઠું છે ઓગળવા લાગશે. તો એનો મતલબ એવો થાય કે શું હજુ પ્રમાણ વધારે પ્રમાણ મીઠું નાખવાથી શું એ ઓગાળી શકાશે? જુઓ આગળ કે આ ગરમ દ્રાવણને હવે ઠરવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાય છે? તો આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. એટલે આ પ્રવૃત્તિ પરથી આપણને એવો ખ્યાલ આવે કે ગરમ કરવાથી એ પાણીની અંદર વધુ પ્રમાણમાં આપણે મીઠું ઓગાળી શકીએ છીએ. આગળ જોઈએ હવે કે શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થને સમાન માત્રામાં ઓગાળી શકે છે? ચાલો શોધીએ કે પાણી છે એ બધા જ દ્રાવ્ય પદાર્થને એક સમાન માત્રામાં ઓગાળી શકે છે? એના વિશે અભ્યાસ કરીએ. જુઓ મિત્રો પૌતિ નંબર 10 જે તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે. જુઓ મિત્રો પાઠ્યપુસ્તકમાં સાથે સાથે પ્રવૃત્તિ નંબર 10 કે બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી ભરવાનું. શું ભરવાનું છે? પાણી ભરવાનું છે. એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. દ્રાવણ સંપૃક્ત થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા જાઓ. પાણી કેટલી ચમચી મીઠું ઓગાળ્યું તે કોષ્ટક 5.2 માં નોંધ કરો. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો. તો કોષ્ટક 5.2 પરથી તમે શું નોંધ્યું? તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. તો આપણે આ પ્રવૃત્તિ નંબર 10 જોઈએ મિત્રો કે બે પ્યાલા લેવાના છે. હવે એક પ્યાલાની અંદર થોડું પાણી લેવાનું અને એટલું જ પાણી તમારે બીજા પ્યાલાની અંદર લેવાનું. હવે પેલા પ્યાલાની અંદર તમારે મીઠું ઉમેરતું જવાનું છે. એક એક ચમચી મીઠું. હવે એક એક ચમચી તમારે એમાં મીઠું ઉમેરતું જવાનું છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી એ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ ન થાય ત્યાં સુધી. ત્યાર પછી તમારે નોંધ કરવાની છે કે એ પેલાની અંદર તમે કેટલા ચમચી મીઠું ઓગાળી શકો છો. દાખલા તરીકે એક ચમચી, બે ચમચી, ત્રણ ચમચી, ચાર ચમચી, બરાબર છે? તો ચાર ચમચી ઉમેરેલું હોય તો તમે લખી શકો છો કે ચાર ચમચી આપણે મીઠું આ પાણીની અંદર ઓગાળી શકીએ. હવે માની લો કે તમે આ પ્રવૃત્તિ દ્વારા તેમાં 6 ચમચી મીઠું ઓગાળી શકો છો. કેટલું? 6 ચમચી મીઠું ઓગાળી શકો છો, બરાબર છે? આ પેલી પ્રક્રિયાની અંદર આપણે 6 ચમચી મીઠું ઓગાળી શકીએ છીએ. પરંતુ જો 7મી ચમચી આપણે મીઠું એમાં નાખીએ તો શું થાય છે? મીઠું છે ઓગળવાનું
બંધ થાય છે અને દ્રાવણ કેવું બની જાય છે, સંતૃપ્ત બની જાય છે. તો એનો મતલબ એવો કે આટલા પાણીની અંદર આપણે 6 ચમચી મીઠું ઉમેરી શકીએ છીએ. હવે બીજા પ્યાલામાં તમારે 1-1 ચમચી શું ઉમેરતું જવાનું છે, ખાંડ ઉમેરતું જવાનું છે. એક એક ચમચી ખાંડ ઉમેરતું જવાનું છે, પણ ક્યાં સુધી, કે જ્યાં સુધી એ ઓગળવાનું બંધ ન થાય. એનો મતલબ એવો કે દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી તમારે ઓગળવાનું છે. હવે દાખલા તરીકે માનો કે આમાં તમે 4 ચમચી ખાંડ ઓગાળી શકો છો. જો તમે 5મી ચમચી ખાંડ નાખો છો તે એ ખાંડ ઓગળવાનું અંદર બંધ થઈ જાય છે. તો એનો મતલબ એવો કે આટલા પાણીની અંદર તમે 4 ચમચી ખાંડ ઓગાળી શકો છો. તો આ નોંધ છે એ તમારે પ્રક્રિયા એટલે કે પ્રવૃત્તિ કરી અને તમારે જાતે ઘરે આ કોષ્ટક બનાવી અને કોષ્ટકમાં તમારે નોંધ કરવાની છે. તો જુઓ મિત્રો કે કોષ્ટક 5.2 પરથી તમે શું નોંધ્યું, તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. એટલે કે જુદા જુદા પદાર્થો છે, આપણે મીઠું લીધું અને ખાંડ લીધું, અલગ અલગ પદાર્થોને એ અલગ અલગ પ્રમાણમાં પોતાનામાં ઓગાળે છે. આપણે મીઠું હતું તો કે મીઠું છે એ 6 ચમચી ઓગળે છે, જ્યારે ખાંડ છે એ 4 ચમચી ઓગળે છે. તો આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. તો આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવવામાં આવે છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. તો આ બધી ચર્ચા આપણે મિત્રો આ પાઠની અંદર કરી. તો મિત્રો પ્રવૃત્તિ નંબર 8, 9 અને 10 આ ત્રણે ત્રણ પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરી અને તમારે આ પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને હોમવર્કમાં લખવાની રહેશે. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે પૂર્ણ થાય છે. આગળની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.